જો એનો પ્રશ્ન છે ને એમાં એક પરિણામ આ રીતે છે જો વૈદ્ય રાખો જો આકૃતિમાં તમને જો રકમ જુઓ ઓછામાં ઓછી લંબાઈ શોધો કે જેથી એનું આખું ચિત્ર મળે એટલે આમાં એક પરિણામ છે લખી રાખો અહીંયા લખો પેલા તો પરિસ્થિતિ આમ જો હું છે સમતલ અરીસો છે અને એની સામે વ્યક્તિ ઉભો છે આ વ્યક્તિને સામેના સમતલ અરીસામાં પોતાનું આખું પ્રતિબિંબ જોવું હોય માથાથી પગ સુધી છે તો સામે લટકાવેલ અરીસાની ઓછામાં ઓછી લંબાઈ અને માણસની લંબાઈ વચ્ચેનો સંબંધ છે સાબિતીની જરૂર નથી સાબિત કરી શકાય ને બરાબર પણ આપણે પરિણામ ધ્યાનમાં રાખી આવો પ્રશ્ન પૂછાય તો તમે સીધો જવાબ આપી શકો લખો કે અરીસાની ઓછામાં ઓછી લંબાઈ બરાબર એક તૃતીયાંશ માણસની લંબાઈ અરીસાની ઓછામાં ઓછી લંબાઈ સમતલ અરીસાની એવું લખો સમતલ અરીસાની ઓછામાં ઓછી લંબાઈ બરાબર એક તૃતીયાંશ ગુણ્યા માણસની લંબાઈ તમારે સમતલ અરીસામાં તમારું પોતાનું પ્રતિબિંબ આખે આખું જોવું હોય આખે આખું પગથી માથા સુધી તો અરીસાની ઓછામાં ઓછી લંબાઈ એ માણસની લંબાઈ કરતા કેવી હોવી જોઈએ અર્ધ ધારો કે તમારી હાઈટ 5 ફૂટ છે 5 ફૂટ તમે અરીસા સામે ઉભા રહો તો તમારે આખે આખું પ્રતિબિંબ તમારું અરીસામાં જોવું હોય સમતલ અરીસામાં તો અરીસાની જે હાઈટ છે ને અરીસાની લંબાઈ અને એની સામે ઉભેલ વ્યક્તિની લંબાઈ માટેનો સંબંધ કે જ્યારે વ્યક્તિ પોતાનું આખે આખું પ્રતિબિંબ અરીસામાં જોઈ શકે એક તૃતીયાંશ માણસની લંબાઈ આપી છે 1.8 તો જવાબ આવશે 0.9 મીટર હોય તો મીટર સેન્ટીમીટર હોય તો સેન્ટીમીટર અને 14મો પ્રશ્ન એ ખાલી આકૃતિ બની ગયો સમતલ અરીસા માટે અહીંયા પ્રશ્ન છે કે બે અરીસાઓ અહીંયા બે અરીસાઓ એટલે સમતલ અરીસાઓ અહીંયા સમતલ એવું કરી નાખ્યું બે સમતલ અરીસાઓ અરીસાઓ ખરા પણ સમતલ અરીસા બે સમતલ અરીસાઓ વચ્ચે કયો ખૂણો રાખવો જોઈએ કે જેથી બંને અરીસા માટે આપાત તીરો અને પરાવર્તિત તીરો એકબીજાને સમાંતર થાય એટલે આવી ગોઠવણી થાય ને આ એક સમતલ અરીસો આ બીજો સમતલ અરીસો બેને તમે કાટખૂણે રાખો આકૃતિ પરથી જવાબ આપો ગણતરી નહીં જો આમ બે કાટખૂણે રાખો તો તમે આ અરીસા પર આની પર કે આની પર કિરણને આપાત કરો અને જે ફાઇનલ પરાવર્તિત કિરણ પડે ઈ બે એકબીજાને કેવો હોવો જોઈએ સમાન તો આવું ખોટો છો ને એટલે આવી ભૂમિતિ થાય છે એમ કે તમે અરીસા એક પર કિરણ આપાત કરી આપાત કિરણ અહીં કે પરાવર્તન થાય છે પરાવર્તિત કિરણ અહીંયા આપાત થાય અહીં કે એનું પરાવર્તન થાય થોડી ભૂમિતિ વિચારો આપે એકબીજાને સમાંતર થાય પરાવર્તિત કિરણ
તો આપણે એકબીજાને સમાંતર થાય એના માટે બે અરીસા વચ્ચેનો ખૂણો કેટલો હોય પાઈ બાય 2 અથવા તો 90 બેને કાટખૂણે ગોઠવો તો આવું થાય વિચારો જરા જો અહીંયા લંબ દોરા આવે ખૂણા કેવા થાય સરખા અહીંયા લંબ દોરો આ પાસ બિંદુ એ આ ખૂણો કેટલો થાય 90 જો આપણે આને પાઈ બાય 2 બે વચ્ચે ખૂણો રાખ્યો હોય આ ખૂણો અને આ ખૂણો બે કેવા થાય સરખા આ 90 નો થાય તો પછી આ ખૂણો 45 થાય આ ખૂણો કેટલો થાય 45 આ ખૂણો કેટલો થાય 45 નિયમ અનુસાર યસ આ બે કિરણો એકબીજાને કેવા થાય સમાન એટલે એક પ્રશ્ન છે જો કે તમે બે સમતલ અરીસાને કેવી રીતે ગોઠવશો કે જેથી આપાત કિરણ અને પરાવર્તિત કિરણ એકબીજાને કેવા થાય સમાંતર તો કે બે અરીસાને કેટલા ખૂણે ગોઠવશો પાઈ બાય 2 જવાબ પાઈ બાય 2 આવશે રેડિયનમાં છે અંશમાં હોય તો 90 હશે Yeah.